नमस्कार मित्रों, फरी एक वक्त विडियो लेक्चर में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, वीआर साइंस गणितनी अंदर एक थी पांच प्रकरण संपूर्ण पूर्ण कर्या छे। छठू जे प्रकरण छे सूर्य क्षमता ए अत्यारे आपणे नथी लेवानुं, ए आपणा बीजा मारा ज स्टूडेंट अने एकदम धनगनता शिक्षक करण सर ए तमारी छठू चैप्टर सुरेखा क्षमता लेशे। एक थी पांच प्रकरण में दरेक प्रकरण जेडबलई नी अंदर छे, परंतु छठू प्रकरण सुरेखा क्षमता जेडबलई नी अंदर ई टॉपिक में थी क्वेश्चन एटले एनो उपयोग आवशे, बराबर छे, पण ई स्पेशल एनो क्वेश्चन नथी आवतो। आजे आपणे प्रकरण नंबर 7 क्रमचय अने संचय आनी शुरुआत करवानी छे। परमिटेशन एंड कॉम्बिनेशन, अने इंग्लिश नाम परमिटेशन एंड कॉम्बिनेशन। मित्रों, प्रकरण जे छे ए एकदम सरल छे, એમાં કોઈ વિશેષ ચિંતા આપણે છે નહીં, પણ સરળ પ્રકરણ છે તો આપણે એક વાત એ પણ મગજમાં રાખીએ કે સરળ પ્રકરણ છે, પરંતુ જે ડબલીમાં સ્પેશિયલ ક્વેશ્ચન આનો બહુ ભાગ્યે જ આવે છે, નથી આવતું એવું નથી કહેતો, જેમ સુરેખા ક્ષમતામાં કીધું એનું ક્વેશ્ચન સ્પેશિયલ ના આવે, આનું ક્વેશ્ચન ક્યારેક, પણ આના ઉપયોગ ક્રમચય અને સંચયનો ઉપયોગ લગભગ ઘણી બધી જગ્યાએ આપણે કરવાના છે, એટલે એ દ્રષ્ટિએ, એટલે બાર સાયન્સના ઘણા બધા પ્રકરણોમાં પણ એનો ઉપયોગ આવશે। સેકન્ડ થોટ કે આપણે કોઈ દાખલાને ઉકેલવો છે, મને લોકો લક્ષનો દાખલો છે એને ઉકેલવો છે, NPR અને NCR, NPR એટલે પરમિટેશન ક્રમચયવાળો દાખલો અને NCR એટલે સંચયવાળો દાખલો, બરાબર છે। તો આની જરૂર શું કામ છે, શું છે આ પ્રકરણની અંદર, ઘણી બધી વખત મિત્રો આપણને ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે। માની લો કે હું એક એવો પ્રશ્નનો વિચાર કરું, આ આપણે લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક અનુભવેલો હશે કે મારી પાસે 3 જુદી જુદી ભાતના અલગ અલગ પ્રકારના પેન્ટ છે, બરાબર, 3 પેન્ટ છે અલગ અલગ પ્રકારના, બરાબર, અને 2 શર્ટ છે, 2 ડિફરન્ટ છે। હવે મારે ક્યાંય જવું છે તો હું કેટલી અલગ અલગ જોડીઓ બનાવી શકું, તો કે સાહેબ સિમ્પલ, આનો એક શર્ટ લઈ લો, આનો એક પેન્ટ લઈ લો, આનો એક શર્ટ લઈ લો, આનો એક પેન્ટ લઈ લો, 4 જોડી 2 જોડી બને। પણ મિત્રો, એવું નથી કરી શકાતું, એવું નથી થતું, કેમ, તો કે સમજીએ બહુ શાંતિથી। હવે અહીંયા પેન્ટ અને શર્ટની આ પ્રકરણ શું છે એની તમને નાનકડી એવી ઇન્ફોર્મેશન આપું છું। આ પેન્ટ અને શર્ટની મારે જે પસંદગી કરવી છે હું કેટલી પ્રકારે કરી શકું એવો પ્રશ્ન થાય। આમ જનરલી આપણે જોઈએ તો પડ્યા હોય આપણે કબાટમાં, તો આ શર્ટ લીધો ને આ પેન્ટ લીધું, એક થઈ બીજો શર્ટ લીધો ને બીજું પેન્ટ લીધું, એવું થાય, પણ વાસ્તવમાં એવું નથી બનતું। ગાણિતિક દ્રષ્ટિએ તમે વિચારો તો આ પસંદગી તમે જે વિચારો છો એ રીતે નથી થતી, એમાં થોડીક ભિન્નતા લાવવી પડશે, થોડુંક એને મેથેમેટિકલ રૂપ આપવું પડશે, મેથેમેટિકલ ઓપ આપવો પડશે, અને કેવી રીતે આપી શકાય એ તમે ધ્યાનપૂર્વક આજે સમજો, તમારી પાસે સંપૂર્ણ માહિતી આવી જશે। માની લો કે આ જે પેન્ટ છે 3, એને હું P1, P2 અને P3 આ 3 પેન્ટ નામ આપ્યા। શર્ટ જે છે એને હું S1 અને S2 વડે દર્શાવું, બરાબર છે। તો P1 પેન્ટ લીધું તો એની હારે 2 પ્રકારના શર્ટ લઈ શકાય, S1 અને S2, તો પહેલી મને પેર મળી P1 S1, અલગ પેર થઈ, આ પેર થઈ P1 S2, આ પેર થઈ, ખ્યાલ આવે છે, સમજણ પડે છે, આ જોડી થઈને આપણી P1 S1 અને P2 S2। એવી રીતે માની લો કે બીજું પેન્ટ લીધું અને એની હારે પણ 2 શર્ટ છે S1 અને S2, તો આની જોડ બનશે P2 S1, આની જોડ બનશે P2 S2। તો એવી રીતે અહીંયા
પણ એસ વન અને એસ ટુ થશે તો આની જોડ બનશે પી થ્રી એસ વન અને આની જોડ બનશે પી થ્રી એસ ટુ. તો તમે તો બે કહેતા હતા, એક બે ત્રણ ચાર પાંચ અને છ, પાંચ જ કપડાં હતા ટોટલ, ત્રણ પેન્ટ અને બે શર્ટ, તો પાંચ હતા ને છ જોડી બની જો થઈ ગયો ને ફાયદો. દિવાળીમાં સ્કીમ આવી, બાય વન ગેટ વન ફ્રી થાય ને, પણ એવું આપણે ક્યાં સ્કીમ કરવાની નથી. આપણે તો જસ્ટ આ શું છે એ વાતને જ આપણે સમજવાનું છે, બરાબર. તો કુલ છ રીતે અલગ અલગ જોડ બનાવી શકાય આટલા જ પેન્ટની અને આટલા જ શર્ટની, બરાબર છે. તો આવું ગણિતમાં જો મારે સેટ કરવું, તો આ એકચ્યુઅલી મેં કર્યું છે શું, આવું ગણિતમાં સેટ કરવું કે માની લો કે એક બે અને ત્રણ આ અંકો આપ્યા છે, એક બે અને ત્રણ આ અંકો આપ્યા છે. આ ત્રણ, આ ત્રણેય અંકનો ઉપયોગ કરવાનો છે અને મારે ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે, અધૂરામ પૂરું રિપીટ કરવાનો નથી કોઈ પણ ઘટક, બરાબર છે. ત્રણ અંકોની સંખ્યા બનાવી છે જે માત્ર એક બે અને ત્રણનો જ ઉપયોગ થતો હોય, જો અંકોનું પુનરાવર્તન કરો. પુનરાવર્તન એટલે શું, માની લો કે 222 લખું તો આ અંકોનું પુનરાવર્તન થયું, બે બે ત્રણ ત્રીજી વાર આવ્યું ને અંકોનું પુનરાવર્તન, અને 213 લખું તો આમાં એકેય અંકનું પુનરાવર્તન એટલે ફરીથી આવે તો પુનરાવર્તન થયું કહેવાય, અને ફરીથી ન આવે તો પુનરાવર્તન થયું નથી એવું કહેવાય. સમજાય છે હું શું કહેવા માગું છું? એટલે આ વસ્તુ ખાસ મગજમાં, આ પુનરાવર્તન વગર છે ને, આ પુનરાવર્તન છે, પુનરાવર્તન છે તેને માની લો 201 આવ્યો તો એ અંકનું પુનરાવર્તન થયું, બરાબર છે. પુનરાવર્તન એટલે રિપીટેશન, અને પુનરાવર્તન ન હોય એટલે રિપીટેશન ન હોય, એના જેવી વાત છે. તો આ વસ્તુ આપણે મગજની અંદર સેટ કરીને રાખશું. તો હવે જે વાત આપણે સમજવાની છે, હવે જે વાત આપણે ઉકેલવાની છે, એને શાંતિથી જેટલી સ્પષ્ટ સમજીશું એટલો જ આપણને બેનિફિટ થાય છે. હવે અહીંયા ત્રણ અંકો છે મારી પાસે, બરાબર છે. હવે ત્રણ અંકો છે તો ત્રણ અંકોમાં એક બે અને ત્રણ આવા અંકો છે. અંકોના પુનરાવર્તન વગર ત્રણ અંકની કેટલી સંખ્યા બની શકે? પ્રશ્ન બહુ ધ્યાનથી સાંભળજો. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, આ અંકો જે છે એને રિપીટ નહીં કરવાના. ત્રણ અંકની કેટલી સંખ્યા બની શકે? તો પસંદગી કરવાનો સમય આવી ગયો. જીવનમાં પસંદગી કરવાના બે ચાન્સ મળશે, હશો નહીં, તમે જે વિચારો હો એવું નથી કહેતો, બરાબર. મારે જે તમને ગાણિતિક પસંદગી કરાવવાની છે, ઓલી તો તમે તમારી રીતે તમારી જિંદગીમાં કરી શકો છો માતા પિતાની મંજૂરીથી, પણ અહીંયા મારે જે પસંદગી કરવાની છે એક અહીંયા આવશે બીજી વખત, કે જ્યારે આપણે બાર સાયન્સની અંદર ખંડ સહ સંકલન લેશું, સંકલન પ્રકરણની અંદર પ્રકરણ નંબર 7 જ છે, 7મા પ્રકરણમાં જ પસંદગી કરવાની આવે છે, અને 7 નો ખૂણો 360 થાય, અવિભાજ્ય સંખ્યાઓ. તો અહીંયા એક બે અને ત્રણમાંથી કોઈ પણ એક અંકની પસંદગી માની લો કે પહેલાં એક કરી, બરાબર છે. તો પાછી મારે આ બેમાંથી બે અથવા તો ત્રણ, બરાબર. હવે અહીંયા બે અને ત્રણ કરી તો પુનરાવર્તન નથી કરવાનું, ત્રણ અને બે થાય. તો આ એક સંખ્યા બની 123, આ એક સંખ્યા બની 132. રેડી? ત્રણ અંકોની સંખ્યા બનાવવી છે, અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, અને કેટલી ભિન્ન સંખ્યા બને એ જ વસ્તુ મારે વિચારવાની છે. હવે કોકને એમ થાય કે સર મારે બે પહેલાં પસંદ કરવો છે, તો અહીંયા એક આવશે અને અહીંયા ત્રણ આવશે, તો અહીંયા ત્રણ આવશે અને અહીંયા એક આવશે, તો આ સંખ્યા બનશે 213 અને 231. કોક એમ કે મારે ત્રણ પહેલાં પસંદ કરવો છે, તો અહીંયા બે આવશે અને અહીંયા એક આવશે અને અહીંયા એક આવે ને અહીંયા બે, કારણ કે સંખ્યા તો બનશે ને 321 અને 312. તમે જોઈ શકો છો 1 2 3 4 5 ને 6 માત્ર ત્રણ અંકોની પુનરાવર્તન વગર, પુનરાવર્તન હાથે કરું તો ઢગલો મળશે, એ કરશું, કંઈ છોડવાનું થતું નથી. તો પુનરાવર્તન વગર ત્રણ અંકોની ગોઠવણી મારે કરવી હોય તો આવી રીતે મળે. તો મિત્રો આ તો નાની નાની વાત હતી, પણ માની લો ત્રણ અંકની બદલે 300 અંક આપી દીધો અને પછી ગોઠવણ કરવાની હોય તો હાઈન લગીને તમે 1 2 3 4 5 6 એવી રીતે જ કર્યા રાખો.
તો અહીંયા આ તો આપણી પાસે ત્રણ પેન્ટ જ હતા ને બે શર્ટ જ હતા. ત્રણ 1300 પેન્ટ હોય ને 1200 શર્ટ હોય, કોઈ દુકાનમાં જાઓ ને પસંદગી કરવાની હોય બે જોડીની, કેટલી રીતે પસંદ કરીએ? કંઈ તમે થાકી જાઓ, દુકાનવાળો ઘરે મૂકવા આવે, ભાઈ વજાવો હવે તમારે, અરે મારે કોઈ બિઝનેસ કરવો નથી. તો આ બધા પ્રશ્નોના નિવારણ માટે આપણી પાસે એક પ્રમેય આવ્યો છે અને એને કહેવાય છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જેવો તેવો નહીં, બરાબર છે? હવે આ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એકચ્યુઅલમાં છે શું, એમાં થાય શું અને કરવાનું છે શું? તો કે પ્રોબ્લેમ તો હે સબકે સાથ, તારક મહેતાની વાત નથી કરતો, આપણે આની વાત કરવાની, એની જાહેરાત નથી કરવાની, બરાબર છે? હવે મારે અહીંયા પસંદગી કરવાની છે તો હું એક સિમ્પલ સિદ્ધાંતને ફોલો કરીશ અને એ સિમ્પલ સિદ્ધાંતને અનુસંગિત કેવી રીતે આનો વહીવટ થાય એ જ વસ્તુ કરીશ. માની લો કે આ બધી રહી ને પેન્ટ પસંદ કરવાની, શર્ટ પસંદ કરવાની, સંખ્યા પસંદ કરવાની, આ બધી એક ઘટના છે, ઇવેન્ટ જેને કહેવામાં આવે છે. માની લો કે એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે, એક ઘટના છે એ એમ અલગ અલગ રીતે ઉદ્ભવે છે, એને આનુષંગિક બીજી ઘટના એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે છે. જો એક ઘટના એક ઘટના જે છે એ એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે છે, એને આનુષંગિક બીજી ઘટના એન, તો બંને ઘટનાઓ એક સાથે ઉદ્ભવે તેના કુલ પ્રકારોની સંખ્યા એમ એન થાય, બેનો ગુણાકાર જ કર્યો છે, બરાબર? હવે અહીંયા વિચારો, આ વસ્તુમાં છ આપણને મળી ગયા છે, કોઈ ચિંતા નથી. હવે આપણે અહીંયા એક પેરની પસંદગી કરવાની છે, તો પેન્ટ પસંદ કરવાના કુલ પ્રકાર ત્રણ છે, P1, P2, P3. શર્ટ પસંદ કરવાના કુલ પ્રકાર જે છે એ બે, આ એમ ભિન્ન રીતે ઉદ્ભવી અને બીજી એન ભિન્ન રીતે આ એમ ભિન્ન રીતે, તો ટોટલ છ, 1, 2, 3, 4, 5, 6 આવી ગયો ફટાક દેખાનો જવાબ. એવી રીતે અહીંયા જ અંકોનું પુનરાવર્તન કરવાનું નથી, રિપીટેશન નોટ એલાઉડ. તો પેલો અંક જે છે એ કુલ ત્રણ રીતે પસંદ થશે, એટલે એ બેમાંથી એક અંક પસંદ, ત્રણમાંથી એક અંક પસંદ થઈ ગયો, ત્રણ પોસિબિલિટી છે ને, 1, 2, 3. બીજો અંક જે છે એ પછી આ માની લો કે આ પસંદ થયો, કા પસંદ થયો, કા પસંદ થયો, બાકીની બે રીતે થાય, ત્રીજો તો એક જ હોય, તો આ પણ છ થયા. તો આ થયો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત, બરાબર છે? અને એને પરફેક્ટ આપણે સમજવાનો છે અને સમજીને જ એના દાખલાઓ ગણીએ તો આપણને એનો બેનિફિટ મળવાનો જ છે, બરાબર છે? એટલે કોઈ એક ક્રિયા તમે એન રીતે કરી, એમ રીતે કરી હોય, ભિન્ન રીતે ઉદ્ભવતી હોય, કારણ કે આ પેન્ટ એકને એક નથી, સંખ્યા 1, 2, 3માં એકને એક નથી, બધી અલગ અલગ સંખ્યાઓ જ છે, તો એને આનુષંગિક બીજી કોઈ ક્રિયા જે છે એ એમ રીતે ઉદ્ભવતી હોય તો તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એવું કહી શકો છો
કે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એના કુલ પ્રકાર જે છે એ MN થશે. બરાબર છે. આ બે ઘટનાઓ માટે આ છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. આ સિદ્ધાંત છે ને મર્યાદિત સંખ્યાઓની ઘટના માટે વિસ્તૃત કરી શકાય. મર્યાદિત સંખ્યાઓની ઘટના એટલે માની લો ગણતરી હોય કે 50 પોઈન્ટ હોય, 500 પોઈન્ટ હોય, 1 કરોડ પોઈન્ટ હોય, ગણતરી હોય. ઉદાહરણ તરીકે માની લો કે 3 ઘટના હોય તો 1 ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદભવે, તેને આનુષંગિક બીજી ઘટના એન ભિન્ન પ્રકારે ઉદભવે, તથા આ બંનેને અનુરૂપ ત્રીજી ઘટના પી પ્રકારે ઉદભવે. તો ત્રણેયના કુલ પ્રકાર જો એક ઘટના વિસ્તૃત રીતે જો એક ઘટના એમ ભિન્ન પ્રકારે ઉદ્ભવે તેને આનુષંગિક બીજી ઘટના એન ભિન્ન પ્રકારે ઉદ્ભવે તથા બંનેને અનુરૂપ ત્રીજી ઘટના પી પ્રકારે ઉદ્ભવે તો તેના કુલ પ્રકારોની સંખ્યા MNP ત્રણેયનો ગુણાકાર. બરાબર છે. હવે માની લો કે મારી પાસે 3 પેન્ટ હતા, 2 શર્ટ હતા અને 4 કોઈ પણ વસ્તુ લઈ લઈ, શૂઝ છે, બેલ્ટ લખી હોય, હું અલગ અલગ સંકેત આપું. 3 પેન્ટ છે, 2 શર્ટ છે, 4 પેન્ટ છે અલગ અલગ પ્રકારે. તો સૌથી પહેલાં આ બેલ્ટ, તો B1, B2, B3, B4 આ 4માંથી 1 બેલ્ટ પસંદ કર્યો, પછી 3માંથી 1 પેન્ટ પસંદ કરી, આમ થાય ને P1, P2, P3. P1 ને સંગત 2 શર્ટ આવશે S1 S2, P2 ને સંગત 2 શર્ટ આવશે S1 S2, અને સંગત S1 S2. આ બધી જો B1 P1 S1 B1 P2 S B1 P1 S2 આ પહેલી પેર બનશે ને. B1 બેલ્ટ પહેરો, P1 પેન્ટ પહેરો, ને S1 શર્ટ પહેરો. પણ હવે આ તો હજી એ 4 છે, આ નાનું, આને હજી વિસ્તૃત કરી શકાય તો આનો સીધું જ કરાય. આ 4 પ્રકારે, આ 3 2 પ્રકારે, આ 4 પ્રકારે, આ 3 બેલ્ટ પસંદ કરાય 4 પ્રકારે, પેન્ટ પસંદ કરાય 3 પ્રકારે, શર્ટ પસંદ કરાય 2 પ્રકારે. 4 × 12 = 24 રીત થાય અલગ અલગ, 24 તમે અલગ અલગ પેર કરી શકો. એટલે 6 દિવસ બાકી રહે ને, મહિનાને તરી દીધો, 24 જોડી તો થઈ ગઈ. આટલી વસ્તુ લઈ આવો દિવાળી, એટલે આવતો મહિનો નીકળી જાય કમ્પ્લેટ. લેવાના જ જવાની મારી ઘરે એમનો કહેતા કે સાહેબે કીધું છે પેન્ટ શર્ટ ને બેલ્ટ લેવાની, એવું ખર્ચો કરાવતા નહીં, ખોટા નહીં, જરૂર હોય તો લઈ લેજો, મમ્મી પપ્પાની રજા હોય તો 100% લઈ લેજો. બરાબર છે. તો આ છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. બરાબર છે. અને જેટલી સ્પષ્ટ વાત તમારા મગજમાં હશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે, અને એટલા જ તમને દાખલાઓ ગણવાની પણ આનંદ આવશે. મિત્રો, હવે જે વાત છે એમાં બીજું કશું છે નહીં. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પછી ડાયરેક્ટ જ મારે આપણને દખ્તર ડબ્બો ને આ પછી ઉદાહરણ 1 આપ્યો છે, 2, 3, 4 ઉદાહરણની તો વાત આપણે પછી કરીશું. હવે 7.1ની શરૂઆત કરવાની છે કે નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યા બની શકાય. મિત્રો, અમુક નિયમો છે કે જે મારે તમારી સાથે શેર કરવા છે, કે એની આપણે ઘડીએ વળીએ જરૂર પડવાની જ છે. તો એક વસ્તુ આપણે મગજમાં સેટ કરી રાખીએ તો એ વસ્તુ આપણે ખબર જ છે. આ નિયમોમાંથી 80% સ્ટુડન્ટને મોટાભાગના નિયમોની ખબર હશે. બરાબર. પણ એકાદ બે રહી ગયા હતા હોય તો આપણે મગજમાં આવી જાય કે જે અંકોના
છેલ્લા અંકો 2024 68 એને યુગ્મ સંખ્યા. ઓલ ધ નંબર હુઝ લાસ્ટ ડિજિટ ઇઝ ઇવન નંબર આર ઇવન, છે અંકોના એક્સ્ટ્રા. આમાં એક્સ્ટ્રા પોઈન્ટ વધારે આવશે, બરાબર, કારણ કે આમાં શું છે, આ લોજિકવાળું ચેપ્ટર છે, સમજી વિચારીને ગણવાનું છે. જે અંકોના અને બાકીની અયુગ્મ, બાકીની કેવી કહેવાય, અયુગ્મ હોય, એ આપણને ખ્યાલ છે. અયુગ્મ એટલે એકી સંખ્યા. ઓલ ધ નંબર હુઝ સમ ઇઝ સમ ઓફ હુઝ ડિજિટ આર ડિવિઝિબલ બાય 3 આર ડિવિઝિબલ બાય 3. કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા, આ વસ્તુ ખાસ, કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે, વિભાજ્ય કહેવાય નહીં, હોય જ, બરાબર. કોઈપણ સંખ્યાના અંકોનો સરવાળો, અંકોનો સરવાળો એટલે માની લો કે 1 2 3 છે, તો 3 ને 3 6 થયું. આ અંકોનો સરવાળો 1 વત્તા 2 વત્તા 3 થયું, 6 થયું. તો આ જે છે ને, આ સંખ્યા 1 તેવી 3 વડે ભાગી શકાય, જો 3 ચોખ્ખું 12 41 3 થાય. એટલે એ વસ્તુ ખાસ મગજમાં, આ બધું શું કામ લખાવું છું, કારણ કે આનું ફ્યુચર મને ખબર છે કે આની અંદર તમારે જરૂર પડવાની જ છે, સમજવાનું જ છે, અને જેટલું સ્પષ્ટ સમજાશે એટલી વધારે મજા આવશે, બરાબર છે. ઓલ ધોઝ નંબર હુઝ લાસ્ટ ડિજિટ લાસ્ટ 2 ડિજિટ નંબર ઇઝ ડિવિઝિબલ બાય 4 આ ડિવિઝિબલ, હા, જે સંખ્યાના કોઈ પણ સંખ્યાના છેલ્લા 2 અંકો 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય થાય, બરાબર. માની લો કે આ 24 લખું, અહીંયા ગમે લખી નાખો 1324, તો આખી સંખ્યા ગમે એ સંખ્યા લખી નાખો, તો જો 13 24 ભાગ્યા 4 કરો એટલે તમને પૂર્ણાંક જવાબ જ મળે. 13ની બદલે 1870 ગમે એ કરી નાખો, કે અહીંયા 170 કરી નાખો, તો 117 24 ભાગ્યા 4 કરો તો તમને 29 31 મળે. ટૂંકમાં છેલ્લા 2 અંકો, અહીંયા 22 કરી નાખું તો આ 4 વડે વિભાજ્ય ન થાય, છેલ્લા 2 અંકો 4 વડે વિભાજ્ય હોય તો આખે આખી સંખ્યા જે છે એ પણ 4 વડે વિભાજ્ય જ થાય છે. કોઈ પણ સંખ્યાના છેલ્લા અંકો 0 અથવા 5 હોય, એકમ એક આમ આમ કહે એકમ દશક સો હજાર દસ એકમના સ્થાને 0 અથવા 5 હોય તો એ 5 વડે વિભાજ્ય થાય. કોઈ પણ સંખ્યાના એકમ અંકના સ્થાને 0 અથવા 5 હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય થાય, બરાબર. તો એ સંખ્યા જે છે એ શેના વડે વિભાજ્ય થશે, 5 વડે વિભાજ્ય થશે. તો આટલી વાત આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ છે, આપણે બરાબર સમજેલા છે. હજી એની થોડીક નિયમોની વાત છે, હજી થોડાક, કારણ કે આ બધા છે ને આખા પ્રકરણમાં ઉપયોગ આવે છે. તો અત્યારથી તમને કહી દીધો, ઘડીએ વળીએ મારા મગજમાં ચિંતા નહીં, મગજમાં નહીં. ઓલ ધોઝ નંબર હુઝ લાસ્ટ 3 ડિજિટ નંબર ઇઝ ડિવિઝિબલ બાય 8 8, કે જે અંકોના
કોઈપણ સંખ્યાના છેલ્લા ત્રણ અંકો છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા આઠ વડે વિભાજ્ય થાય. આ વાત મગજમાં જ રાખવાની. ઓલ ધોઝ નંબર વુસ લાસ્ટ થ્રી ડિજિટ નંબર ઇઝ ડિવિઝિબલ બાય એટ આર ડિવિઝિબલ બાય એટ એના વડે વિભાજ્ય થાય. એના પછી ઓલ ધોઝ આ ઇંગ્લિશ મીડિયમની એક બુક છે, એરિયન કેરલેસ, આવી બધી ઘણી બધી ઇંગ્લિશ મીડિયમની બુકો છે, પણ એમાં જ્યારે કંઈ જરૂરિયાત પડશે મને ખબર એવું લાગશે કે જે ડબલમાં કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણા વિદ્યાર્થીને જરૂર છે તો હું તમને એનું ટ્રાન્સલેટ કરતો જઈશ અને સમજાવતો જઈશ, બરાબર છે. ઓલ ધોઝ નંબર સમ ઓફ હુઝ ડિજિટ ઇઝ ડિવિઝિબલ બાય નાઇન આર ડિવિઝિબલ બાય નાઇન. ઓલ ધોઝ નંબર સમ ઓફ હુઝ ડિજિટ ઇઝ ડિવિઝ, હા, જે અંકોનો કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો નવ થાય તો તે સંખ્યા નવ વડે વિભાજ્ય થાય. એકાદો નંબર લઈ લઈએ, એક બે ત્રણ ચાર પાંચ, કેટલા થયા, ચાર ને પાંચ નવ, ત્રણ ને બે પાંચ ને છ, હજી અહીંયા ત્રણ લઈ લો, જો આના અંકોનો સરવાળો નવ થાય છે. કોઈપણ સંખ્યાના અંકોનો સરવાળો નવ થવો જોઈએ. ત્રણ ને ત્રણ છ, સાત આઠ નવ, બરાબર છે, બાર તેત્રીસ ભાગ્યા નવ એકસો સાડત્રીસ. એવી રીતે અહીંયા પણ છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય હોય તો આઠ વડે વિભાજ્ય હોય એવા કોઈ પણ ત્રણ અંકો લઈ લો. આ માની લો કે એકસો અઠ્યાવીસ છેલ્લા ત્રણ અંકો આઠ વડે વિભાજ્ય છે, તમે ગમે લખો, ગમે અંક લખો, બે ઝીરો છ ઝીરો સાત છ એકસો અઠ્યાવીસ ભાગ્યા આઠ કરો એટલે એ તમને પરફેક્ટ પૂર્ણાંક જવાબ જ મળે, બરાબર. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખશો, આવી નાની નાની વાતો છે, નાની નાની વાતોથી જ આપણે આગળ વધવાનું છે, કારણ કે એ ક્યારેય તો બધું સંભવ નથી. કોઈપણ સંખ્યાના છેલ્લા બે અંકો આ જે ડબલને ધ્યાનમાં રાખીને પણ આ લખાવી નાખું છું, એટલે પછી આપણી ટેક્સ્ટબુકમાં તો બહુ લિમિટેડ ક્વેશ્ચન છે. કોઈપણ સંખ્યાના છેલ્લા બે અંકો ઝીરો ઝીરો અથવા પચીસ વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પચીસ વડે વિભાજ્ય થાય. બસ આટલું ઘણું મિત્રો, આવો તો દાખલા ગણાવતો જઈશ, એમાં વચમાં વચમાં ઘણું બધું આવતું જશે અને હું તમને કહેતો જઈશ, સમજાવતો જઈશ, બરાબર છે, ખ્યાલ આવે છે. એટલે જેટલું સ્પષ્ટ તમારા મગજની અંદર સેટ થશે એટલો જ બેનિફિટ થવાનો છે. આટલી વાત તમારા મગજમાં પહેલેથી સેટ કરીને રાખવાની, બરાબર છે. થિયરીની તો જેમ આપણે જરૂરિયાત પડતી જશે એમ આપણે આગળ ને આગળ વધતા જશું, બરાબર. તો હવે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંતને કનેક્ટેડ 7.1 એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ છીએ. 7.1, બરાબર છે. તો 7.1ની શરૂઆત કરીએ મિત્રો, એમાં આપણને કંઈ ચિંતા જેવું છે નહીં. 7.1 સમજી લઈએ, વિચારી લઈએ, શરૂઆત કરી લઈએ. તો નીચેની શરતો અનુસાર એક બે ત્રણ ચાર પાંચ અંકોનો ઉપયોગ કરી ત્રણ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય, બરાબર. અંકોના પુનરાવર્તન કરવાની અનુમતિ છે અને અંકોના પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. એક વાત કહી દઉં તમને મિત્રો, જો લખાણ ધારો ને તો આખું
બોળ ભરીને લખાણ એક દાખલામાં કરીએ કહે. હવે બધા પ્રશ્નોની ખાસિયત છે, પણ તમે બધાને ખ્યાલ છે કે લખાણના માર્ક ક્યારેય આપતા નથી, તમારી ગણતરીના જ માર્ક હોય. અને માની લો કે તમે બે માર્કનો દાખલો હોય, ચાર પાના ભરીને લખ્યો, તો તમને બે જ આપશે અને ત્રણ માર્ક નહીં આવે. અને ત્રણ સ્ટેપમાં એનો જવાબ લઈ દીધો, અને જો સાચો હશે અને વ્યવસ્થિત ગણતરી હશે તો એને બે જ આપશે. બરાબર છે. હવે કાર્ય, નિશેષ, ઘટના, આ બધી જ વસ્તુ આપણા મગજમાં હોવું જોઈએ. આપેલ અંકો 1, 2, 3, 4, 5 છે. પહેલો પ્રશ્ન, આપેલ અંકો 1, 2, 3, 4 અને 5 છે. બરાબર છે. ત્રણ અંકોની કેટલી સંખ્યા આપણે ત્રણ અંકોની સંખ્યા બનાવવી છે. બરાબર. આપણે શું કરવાનું છે? ત્રણ અંકોની સંખ્યા બનાવવાની છે. શરત એક છે, અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે અને અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી. તો આમાં લખવું હોય તો ક્રિયા એક, એકમના અંકની પસંદગી, દશકના અંકની પસંદગી, સોના અંકની પસંદગી, આ ત્રણેય નિશેષ આનુષંગિક ક્રિયાઓ કરવા ત્રણ સંખ્યાઓ કાર્ય પૂર્ણ થાય. શતક, દશક, અંકોનું પુનરાવર્તન કરીને અને પુનરાવર્તન વગર. બરાબર છે. તો પહેલો જે છે, અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે. પહેલો લખું, પુનરાવર્તન સાથે. એટલે એ તમારા મગજમાં તમારે જેટલું લખવું હોય એટલું તમે લખી શકો, પુનરાવર્તન સાથે સહિત. બરાબર છે. હવે મારે અહીંયા ત્રણ અંકની પસંદગી કરવાની, એટલે હું શું કરીશ, આવી રીતે બોક્સ જ બનાવી દઈશ. ત્રણ અંકની પસંદગી, 1, 2 અને 3. આ એકમનો અંક, આ દશકનો અંક અને આ સોનો અંક. યુનિટ પ્લસ, ટેન્થ પ્લસ અને હંડ્રેડ પ્લસ, રાઈટ. તો હવે મિત્રો, મારી પાસે અહીં કુલ માટે કુલ અંકો કેટલા છે? કુલ 5 અંકો છે. કુલ 5 અંકો છે. આમ થાય ને, 1, 2, 3, 4, 5 ગણો એટલે 5 થાય. અને સંખ્યા કેટલાની બનાવવાની? 3 અંકની. અહીંથી શરૂઆત કરવાની. હવે અહીંયા પુનરાવર્તન કરવાની છૂટ છે. બરાબર છે. અને તમે કદાચ એકમના પસંદગી કરો, દશકની એ ગમે આગળ પાછળથી કરો, એ કાંઈ પ્રશ્ન રહેતો નથી. કારણ કે અહીંયા આપણે કોના વડે વિભાજ્ય છે, કોના વડે વિભાજ્ય નથી, એવી કોઈ ચર્ચા કરવાની છે જ નહીં. ખાલી સંખ્યા જ બનાવવાની છે. તો કુલ 5 અંકો છે. 5 અંકોમાંથી 3 અંકની સંખ્યા બનાવી છે. તો એકમના અંકની પસંદગી હું કરીશ તો કેટલી રીતે થશે? આમ 1, 2, 3, 4, 5. આમ 5માંથી ગમે એ પસંદ કરીએ કોણ, તો 5 રીતે થાય. માની લો કે મેં 2 પસંદ કર્યા. બરાબર છે. હવે આ 2ને કાઢી નથી નાખવાના. શું કામ? પુનરાવર્તન સહિત, એટલે 2 અંદર ને અંદર રાખવાના છે. હવે બીજી, એટલે કે દશાંકના અંકની સંખ્યા પસંદ કરવા માટે વળી પાછા મારી પાસે કેટલા અંકો છે? તો કે 5એ 5. એવી રીતે 100 એ પાછા મૂકી દેવાનું. માની લો બીજો એ 2 પસંદ કર્યો અને ત્રીજો એ 2 પસંદ કર્યો, એ 5 રીતે. તો 5×5 = 25 × 5 = 125. ટોટલ 5નો ઘન એટલે 125. એટલે ગણતરીના લખવું એટલે લખાય, એકમના અંકની પસંદગી. એક દાખલો છે, લખી દઉં છું. પ્રથમ એકમના અંકની પસંદગી 5 અંકો પૈકી કોઈ પણ 1, એમ 5 રીતે થાય. બરાબર. એ લખી દીધું. આ લખવાની જરૂર નથી, પરીક્ષામાં નહીં લખવાનું. આ તો હું તમને સમજાય, વાંચો ઘરે ત્યારે તમને ખબર પડે કે સાહેબ શું કરે. હવે તમારી પાસે આ વિડીયો છે એટલે તમે જોઈ શકો. પહેલાં ક્લાસમાં ભણાવતા તે તો બધું વયું જાય, પછીથી સેવ થાય ને. એટલે હવે અહીંયા મારે હવે જે કરવાનું છે એ દશકનાંકની પસંદગી કરવાની છે. તો દશકનાંકની પસંદગી એ 5 રીતે જ કાયદેસર થાય છે, એમાં તો કોઈ ફેરફાર નથી. બરાબર છે. એ જ રીતે પુનરાવર્તન કરવાની છૂટ હોય
છૂટ હોય દશક અને સોના સ્થાનના અંકમાં પાંચ પાંચ રીતે કરી શકાય માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે કુલ પ્રકાર પસંદગીના કુલ પ્રકાર 5×5×5 બરાબર 125 થાય આનો પરફેક્ટ સમજણ બરાબર કુલ પ્રકાર કેટલા થશે 125 રેડી હવે બીજો જે કેસ છે એની અંદર આપણે એવું કીધું છે પુનરાવર્તન કરવાની અનુમતિ નથી આ પુનરાવર્તન સહિત અને હવે જે કરીશ એ પુનરાવર્તન રહિત એટલે પુનરાવર્તન કરવાનું નથી સહિત એટલે પુનરાવર્તન તો આમાં સિમ્પલ કે આવી રીતની વાત છે આ એકમનો અંક આ દશકનો અંક અને આ સોનો અંક તો પહેલી પસંદગી સો દશક એકમ બરાબર તો પહેલી પસંદગી તો કાયદેસર 5 રીતે થશે 1, 2, 3, 4, 5 માંથી હવે અહીંયા પુનરાવર્તન કરવાનું નથી માની લો 2 પસંદ કર્યો તે ડિલીટ કરી નાખવાનું હવે વધ્યા કેટલા અંકો 4 તો દશકની પસંદગી 4 રીતે અને આ ડિલીટ થઈ ગયો તો એક સોની પસંદગી 3 રીતે આમાં એવું ન હોય કયો અંક ડિલીટ થાય મતલબ પેલા 5 એવું આપણને ફિક્સ કીધું નથી એટલે અહીંયા 1, 2, 3, 4, 5 માંથી ગમે આવે પણ 3 રીતે પસંદ થાય એ પાકું બરાબર 3 માંથી કોઈ પણ પસંદગી એટલે આમ કરો કે આમ કરો કંઈ ફેર પડે નહીં પહેલાં શતકના અંકની પસંદગી કરવાના પ્રકાર કરો ગમે તે તમે એ કરી શકો છો એકમના અંકની પસંદગીના પ્રકાર 5 રીતે થાય પછી દશક 4 રીતે પછી 100 3 રીતે આ 3 અલગ અલગ રીતે પેટર્ન થશે ને કારણ કે પુનરાવર્તન કરવાનું નથી આ વસ્તુ આપણા મગજમાં છે સર બાકીના જે અંકો વધશે 1, 2, 3, 4, 5 છે એમાંથી આ અંકો નથી આ એના પસંદગીના પ્રકાર છે બરાબર માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે પ્રમાણે 1, 2, 3, 4, 5 અંકોમાંથી પુનરાવર્તન વગર 3 અંકોની કુલ સંખ્યાઓ પસંદ કરવાના કુલ પ્રકાર 3×4×5 4×12=60 ઓલી 125 થતી હતી ના ખાલી 60 આવી બરાબર છે મિત્રો તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લેશું એટલે એ જ વાત જે સમજાવી છે તમને એ જ મગજમાં રાખવાની છે ને એને કનેક્ટેડ જ આપણે આગળ ઉપર વહીવટ કરવાનો છે બરાબર જેટલું સ્પષ્ટ સમજણ હશે એટલી જ મજા આવશે નહીં તો શું થાય કે પૂછ્યું કંઈ હોય તમે આમાં છે ને લોજિક વાપરવાનું પ્રશ્નને શાંતિથી સમજવાનો એક પછી એક થિયરી હું તમને આપતો જઈશ બરાબર ક્રમચય અને સંચયની વારાફરતી વારા માહિતી આવતી જશે ને વારાફરતી વારા માહિતી પ્રમાણે આપણે એકત્ર કરતા રહીશું એટલે કોઈ ચિંતા ન આવે રેડી હવેના પછીના પ્રશ્નની વાત કરીએ જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1, 2, 3, 4, 5, 6 અંકો વડે 3 અંકની કેટલી યુગ્મ સંખ્યાઓ બને એક કામ કરો આને તમે વિચારો બરાબર છે અંકોનું પુનરાવર્તન કરી શકાય તમે જેટલું વિચારશો એટલું મજા આવશે 1, 2, 3, 4, 5, 6
एक बे तीन चार पाँच छ आ छ अंक आप्या छे। त्रण अंकनी युग्म संख्या मैं हमणां लखायुं त्रण अंकनी ज बनावानी छे युग्म संख्या। એટલે યુગ્મ સંખ્યા માટે છેલ્લા અંકો બે જીરો બે ચાર છ આઠ આ પૈકી હોય તો આ યુગ્મ સંખ્યા છેલ્લા અંક યુગ્મ હોય તો જ યુગ્મ કહેવાય। એટલે આટલું તો ફિક્સ થશે તો આની પસંદગી ત્રણ રીતે હિન્ટ આપું છું બરાબર। અને શું કીધું છે પુનરાવર્તન કરી શકાય અંકોનું પુનરાવર્તન કરી શકાય તો ટોટલ અંકો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ હોય તો એ છેલ્લો અંક ત્રણ રીતે જ પસંદ કરે કારણ કે યુગ્મ નહીં બને તો બાકીની છ અને છ બરાબર। એટલે આમ તમે વિચારો એટલે કાયદેસર તમને જવાબ મળી ગયો પણ હું તમને આટલી જ હિન્ટ આપવા માટે અત્યારે બંધાયેલો છું વધારાની હિન્ટ હું તમને આપતો નથી। એટલે તમે તમારી રીતે જવાબ કેવી રીતે આવે ગોતી શકજો કારણ કે હવે આપણે આગળ અત્યારે નથી લેવું આજે આટલું જ રાખીએ છીએ। આજે જે વસ્તુ સમજાય એ બરાબર મગજની અંદર બેસાડી દેજો જેટલું સ્પષ્ટ થાય એટલો તમને બેનિફિટ થશે બરાબર છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યારે બધા જ પ્રશ્નોનો ઉકેલ લઈશું। આ ખાસ મેં જે આ છ હાથ નિયમો લખાવ્યા એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લઈશું કે મિત્રો આજે આટલું જ નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી ઘેર રહો સુરક્ષિત રહો માસ્ક સાથે રહેવાનું છે માસ્કની સાથે તો રહેવાનું છે। બીજા નંબરની અંદર તમારે લોકોએ એક વસ્તુ કરવાની છે કે હવે આપણે સાતમું પ્રકરણ ચાલુ થઈ ગયું છે તો હવે પછી એક્ઝામ આવશે ને એમાં મોટા મોટા લાંબા લાંબા ચેપ્ટર મીન્સ કે એકથી પાંચ એકથી છ એવા આપણે ગોઠવવાના છે બરાબર। એટલે બધી તૈયારી કરવાની છે ઓકે મિત્રો ઘેર રહો સુરક્ષિત રહો હેવ અ નાઇસ ડે।